સ્વાધ્યાયનો દાખલા નંબર 5.1 જુઓ। પૃથ્વીના ચુંબકત્વ અંગેના નીચેના પ્રશ્નોના જવાબો આપો। એમાં વિભાગ એ છે કે એમાં જુઓ સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓની એટલે મૂલ્યોની કૌંસમાં લખ્યું છે જરૂર પડે છે। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો। પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે આપણે કઈ કઈ ત્રણ સ્વતંત્ર રાશિઓનો ઉપયોગ કર્યો તો પહેલી મેગ્નેટિક ડેક્લિનેશન, યાદ છે ને પૃથ્વીનું ચુંબકત્વ વાળી થિયરી। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે કઈ કઈ રાશિઓ લીધી હતી તો એક મેગ્નેટિક ડેક્લિનેશન, બીજી મેગ્નેટિક ડીપ એંગલ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક। બરાબર, તો આ ત્રણ સ્વતંત્ર રાશિઓ વડે આપણે પૃથ્વીનું ચુંબકત્વ સમજી શકાય। ચલો એના પછી બી માં જો વિભાગ બી દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ એટલે કે મેગ્નેટિક ડીપ એંગલ નમન કોણ લગભગ 18 અંશ છે। બ્રિટનમાં ડીપ કોણ મોટો કે નાનો હશે? બ્રિટન એટલે યુનાઇટેડ કિંગડમ, આપણે જે ઇંગ્લેન્ડ કહીએ છીએ તે। હવે યુનાઇટેડ કિંગડમ જો તમે આંતરરાષ્ટ્રીય નકશો જોયો હોય તો એ છેક ઉત્તર ધ્રુવ પાસે છે, એટલે બરાબર ઉત્તર ધ્રુવ પાસે નથી પણ એની બહુ નજીક છે। અને જેમ ઉત્તર ધ્રુવ પાસે જતા જઈએ તેમ તેમ ડીપ મેગ્નેટિક ડીપ એંગલ કેવો થતો જાય? મોટો થતો જાય। બરાબર, એટલે જવાબ આવે કે મેગ્નેટિક ડીપ એંગલ કેવો હશે? મોટો હશે। કારણ કે બ્રિટન ઉત્તર ધ્રુવની નજીક આવેલ છે અને તેના માટે મેગ્નેટિક ડીપ એંગલ લગભગ 70 અંશ જેટલો છે। કેટલો છે? 70 અંશ જેટલો છે, કારણ કે તે ઉત્તર ધ્રુવની નજીક છે। ચલો વિભાગ સી સી વિભાગમાં જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે? મેલબોર્ન એટલે ઓસ્ટ્રેલિયાનું એક શહેર છે। ઓસ્ટ્રેલિયા એ આપણા ભારતની પણ દક્ષિણમાં છે, એટલે એ દક્ષિણ ધ્રુવ પાસે આવેલું છે। ટૂંકમાં ક્યાં આવેલું છે? પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ પાસે આવેલું છે। અને આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવમાંથી બહાર આવે છે અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ ધ્રુવ પાસે આવેલું છે, તો પછી મેલબોર્નમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોવી જોઈએ। બરાબર, આપણને એવું પૂછ્યું છે કે મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જતી હશે કે બહાર આવતી હશે, તો એના જવાબમાં કે મેલબોર્ન
के दक्षिण ध्रुव पासे आवेल होवाथी चुंबकीय क्षेत्र रेखाओ तेमाथी बाहर आवती होवी जोईए। तो आ जवाब आवशे। चलो एना पछीनो डी विभाग, भूचुंबकीय उत्तर के दक्षिण ध्रुव पर ज ऊर्ध्व समतल में मुक्त रीते फरी सकती चुंबकीय सोय राखिए तो कई दिशा में रहेशे? और उत्तर अने दक्षिण ध्रुव पासे तो चुंबकीय क्षेत्र रेखाओ 90 अंश ना खूणे पर, केटला 90 अंश ना। हवे त्यां तमे चुंबकीय सोय राखो तो कई दिशा में? तो त्यां चुंबकीय सोय तो गमे ते दिशा में रही सके। हाँ, तमे चुंबकीय क्षेत्र नी दिशा में गोठवी होय, तमे एज समतल में समक्षेत्रित समतल में जो मुकी होय भ्रमण करे एम, तो ये 90 अंश ना खूणे रहे उत्तर ध्रुव पासे ने दक्षिण ध्रुव पासे। पण आ तो तमे एने ऊर्ध्व समतल में राखी छे, तो पछी ए गमे ते दिशा में गोठवाय सके। तो जवाब कयो आवे? तो जवाब आवे गमे ते दिशामां गोठवाय छे, बराबर। चलो त्यार पछी ई, एवुं मानवामां आवे छे के पृथ्वीनुं चुंबकीय क्षेत्र तेना केन्द्र पर मुकेला एक इंटू 10^22 जूल प्रति टेस्ला जेटली मैग्नेटिक मोमेंट धरावता डाइपोल वडे मळता क्षेत्र जेटलू छे। आ संख्याना मापक्रमनी कोई रीते खराई करो, એટલે આ સાચું છે કે નહીં એ ચેક કરવાનું કહે છે। તો એ ચેક કરવા માટે આપણે પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી કાઢીએ, બરાબર। કઈ જગ્યાએ? પૃથ્વીના વિષુવવૃત્તીય સમતલ પાસે, તો એનું ચુંબકીય ક્ષેત્ર તો B બરાબર μ0/4πm/r³, જ્યાં r બરાબર શું લઈ લઈશું? પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય છે? 6400 કિલોમીટર। તો ચુંબકીય ક્ષેત્ર આપણે આગળ એક દાખલામાં આ શોધેલું છે, તો ચુંબકીય ક્ષેત્ર 10^-5 ટેસ્લા ક્રમનું જ મળે છે, જે બરાબર છે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સપાટી ઉપર 10^-5 ટેસ્લા ક્રમનું છે, તો ખરાઈ કરી શકાય કે ભાઈ આ બરાબર છે। ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી ઉપર જેટલું છે એટલું જ આ કિંમત મૂકવાથી મળે છે, તો એ રીતે ચેક કરી શકાય, બરાબર। ત્યાર પછી જો F, તો વિભાગ F માં ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે, આવું કેવી રીતે શક્ય બને? એટલે કહેવા એવું માંગે છે કે આપણે આવું કહીએ છે કે ભાઈ આ પૃથ્વી છે, આ એના ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ, તો એ આપણે અહીંયા હોવાનું માનીએ છીએ, બરાબર। પણ વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે ઘણી બધી જગ્યાએ આવા એને ધ્રુવો અસ્તિત્વ સપાટી ઉપર ધરાવે છે, તો એના માટે
માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મૂળ કારણમાં જવું પડે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળ્યું? તો કે ભાઈ અંદર જે ચુંબકીય ખનીજો છે પીગળેલી અવસ્થામાં છે, એ પૃથ્વી સાથે ભ્રમણ કરે છે, પરિણામે વિદ્યુત પ્રવાહ રચાશે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મળે છે। તો વિચારો કે એ માત્ર અહીંયા કોર ભાગમાં જ, કોરની બહારના ભાગમાં જ ભ્રમણ કરે છે એવું નથી, ઘણી બધી જગ્યાએ પૃથ્વીની અંદર પેટાળમાં ઘણી જગ્યાએ આ રીતે ચુંબકીય ખનીજ ભ્રમણ કરતી હશે, અને એ દરેક જગ્યાએ જ્યાં ભ્રમણ થતું હોય ત્યાં એની પોતાની ડાયપોલ મોમેન્ટ અને પોતાનું ચુંબકીય ક્ષેત્ર હશે। એટલે ઘણી બધી જગ્યાએ આવા તમને N અને S ધ્રુવો મળી શકે, બરાબર, એ શક્ય છે। ચલો એના પછીનો દાખલો જો, સ્વાધ્યાયનો 5.3। રકમ જો, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, B બરાબર લઈએ 0.25 ટેસ્લા, નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો કેટલો બનાવે છે? 30 અંશ। તે રીતે બનાવે તે રીતે મુકતા તે ટોર્ક અનુભવે છે 4.5 ગુણ્યા 10^-2 જુલ જેટલું ટોર્ક અનુભવે છે। ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ નું મૂલ્ય કેટલું હશે? ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એટલે એમ શોધવાની છે। તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ એમ હોય તો તેના પર લાગતું ટોર્ક, એના ઉપર લાગતું ટોર્ક ટાઉ બરાબર સૂત્ર પ્રમાણે એમબી સાઈન થીટા, અને જ્યાં એમ બરાબર ટાઉ અપોન બી સાઈન, તો આ રીતે એની ડાયપોલ મોમેન્ટ મળી જાય। ચલો એના પછીનો દાખલો જો, 5.4 જો, મેગ્નેટિક મોમેન્ટ આપી છે એમ બરાબર 0.32 જુલ પ્રતિ ટેસ્લા, 0.32 જુલ પ્રતિ ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર માં મૂક્યો છે। જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી? તમારે કઈ ગોઠવણી સ્થિર સંતુલન હશે, કઈ ગોઠવણી અસ્થિર સંતુલન હશે એ દર્શાવવાનું છે, અને સાથે સાથે સ્થિતિ ઊર્જા પણ કહેવાની છે। જ્યારે હકીકત એ છે કે આ બંને કામ આપણે સ્થિતિ ઊર્જા ઉપરથી જ થવાના છે। સ્થિતિ ઊર્જા ન્યૂનતમ એ ગોઠવણી સ્થિર સંતુલન વાળી, અને સ્થિતિ ઊર્જા મેક્સિમમ એ ગોઠવણી અસ્થિર સંતુલન વાળી। તો આપણે બંનેના જવાબ એકમાં જ આવી જશે, બરાબર। તો પહેલા સ્થિર સંતુલન લઈએ, તો સ્થિર સંતુલન માટે સ્થિતિ ઊર્જા કેવી જોઈએ? લઘુત્તમ સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોવી જોઈએ, અને આપણને ખબર છે કે થીટા બરાબર 0 અંશ માટે સ્થિતિ ઊર્જા લઘુત્તમ બને છે,
तो लघुत्तम स्थिति ऊर्जा U1 बराबर माइनस एम बी कॉस थीटा वन, थीटा वन बराबर जीरो, तो माइनस एम बी कॉस जीरो, कॉस जीरो इज इक्वल टू वन, तो आ माइनस एम बी आ लघुत्तम स्थिति ऊर्जा अने त्यारे स्थिर संतुलन मिली जाए। चलो हवे बी मा अस्थिर संतुलन माटे सुधाय स्थिति ऊर्जा महत्तम मळवी जोईए। तो स्थिति ऊर्जा क्यारे महत्तम मळे, तो थीटा 2 बराबर पाई माटे स्थिति ऊर्जा महत्तम मळे छे। स्थिति ऊर्जा पाई माटे शुं थाय, थीटा बराबर पाई माटे स्थिति ऊर्जा महत्तम मळे, तो ए महत्तम स्थिति ऊर्जा शोधीए, तो माइनस एम बी कॉस थीटा 2 એટલે કે માઇનસ એમ બી કોસ પાઈ, કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થાય, એટલે યુ ટુ બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ મેક્સિમમ સ્થિતિ ઉર્જા, અને આ મેક્સિમમ સ્થિતિ ઉર્જામાં શું મળે તમને, સંતુલન મળશે બરાબર। અંદર ધ્યાન આપો, સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 5 ખૂબ નજીક વિંટાળેલા 800 આટા વાળા, એટલે આટાની સંખ્યા n બરાબર 800 છે, અને 2.5 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ a બરાબર 2.5 ગુણ્યા 10 રેસ ટુ માઇનસ 4 મીટર સ્ક્વેર, સોલેનોઇડ માંથી 3.0 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સોલેનોઇડ કઈ રીતે રજ્યા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો, તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ શોધો, એટલે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ તમારે MS શોધવાની છે। પણ પહેલા એવું કહે છે કે કઈ રીતે ગજિયા ચુંબક તરીકે વર્તે એ સમજાવો, તો એ તો આપણે આગળ થિયરીમાં સમજાવી દીધું હતું, સોલેનોઇડ અને ગજિયા ચુંબક વચ્ચેની સામ્યતા, કે ભાઈ ગજિયા ચુંબકમાં બે ધ્રુવો હોય છે N અને S, તો સોલેનોઇડના બી તમે બે ધ્રુવો નક્કી કરી શકો, કેવી રીતે કે સોલેનોઇડના આડછેદને લંબરૂપે જુઓ, જો પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને સમઘડી દિશામાં જણાય તો સોલેનોઇડનો તે છેડો S ધ્રુવ તરીકે વર્તે, અને જો પસાર થતો પ્રવાહ વિષમઘડી દિશામાં જણાય તો સોલેનોઇડનો તે છેડો N ધ્રુવ તરીકે વર્તે। તો આ સામ્યતા કે ભાઈ સોલેનોઇડમાં બી N અને S ધ્રુવ હોય છે, ગજિયા ચુંબકમાં જેમ N અને S ધ્રુવ હોય એ જ રીતે તમે સોલેનોઇડમાં પણ N અને S ધ્રુવ રાખી શકો બરાબર। તો પછી સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર MS બરાબર કયું છે, NI, NI અને A ની કિંમત આપી દીધી છે, તો તમને સોલેનોઇડની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળી જશે બરાબર।